સોનગઢના ઇસ્લામપુરા ટેકરા વિસ્તારમાં રહેતા બે જૂથ વચ્ચે બપોરના સમયે નજીવી બાબતે લોખંડના સળિયા અને પાઇપ પર એકબીજા પર હુમલો કરવાનો બનાવ નોંધાયો છે. આ બનાવમાં બંને પક્ષોએ પોલીસ મથકે ફરિયાદ આપી છે, જ્યારે એક મહિલા સહિત કુલ 8 લોકોને મારામારીમાં ઈજા થઈ છે. જુનેદભાઈ પઠાણે આપેલ ફરિયાદ પ્રમાણે તેમના મામાનો દીકરો અને મિત્ર મંગળવારે બાઇક લઈ પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી શાલ પટેલ, માઇક પટેલ, મોઇન પટેલ, રફીક મલેકના માથામાં પાઇક મારી દેતા સારવાર માટે સોનગઢ લઈ જવાયા હતા, જ્યાં 7 ટાંકા આવ્યા હતા અને માઇનોર હેમરેજ થયો હતો. ફરિયાદી અને શોએદે સદ્દામ ખાટીકની દુકાને સોયલે રફીકને કેમ મારે છે તેમ કહેવા જતા શબીર પિંજારીએ શાહિદ મસ્તાકીને માથાના અને અહેમદ બાગવાના છાતીમાં પાઇપ મારી દીધો હતો. જ્યારે આરોપી સદ્દામ યુદુપ અને રાશિદે ફરિયાદી સોયલને જાનથી મારી નાખવાની ધમકી આપી ના સીગા હતા. આ બનાવમાં સહીદ ઉર્ફે સદ્દામ રહીત શેખે આપેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે મંગળવારે દુકાને બેઠા હતા, ત્યારે જુનેદ પઠાણ, મુસ્તકી શેખ, અહેમદ બાગવાન, સદ્દામ મુસ્તાફ આવ્યા હતા. આ સમયે જુનેદ પઠાણે બાઇકના જમ્પર વડે ત્યાં ઉપસ્થિત શાબીને મારવા જતો હતો, જ્યાં ફરિયાદી વચ્ચે આવતા તેમને હાથ પડી જતી હતી. તે સિવાયના આરોપીઓએ પાઇપ અને લાકડાના દંડા વડે ફરિયાદી અને બે બહેનોને માર માર્યો હતો. બાદમાં ચારે આરોપીઓએ ગાડો આપી મારી નાખવાની ધમકી આપી નાસી ગયા હતા.